नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। आज इलेक्शन बोर्ड नंबर 13 में अकोटा के विधायक सीमाबेन मोहिले की ग्रांट में से 1 करोड़ और स्वर्णिम निधि की ग्रांट में से 1 करोड़ यानी कि कुल मिलाकर 2 करोड़ के कार्यों का खात मुहूर्त करवाया गया। दरअसल इस मौके पर विधायक सीमाबेन मोहिले, शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह, इलाके के काउंसिलर और भारतीय जनता पार्टी के कार्यकरों की उपस्थिति दर्ज की गई। इस मौके पर उपस्थित महानुभावों के हाथों विकास के कार्यों का खात मुहूर्त करवाया गया। आज वार्ड नंबर 13 स्वर्णिम ग्रांट सरकार ने ग्रांट और साथ साथ धारासभ्य ग्रांट आमा रोड रस्ता पेवर ब्लॉक खात मुहूर्त ले विस्तार में धारासभ्य ग्रांट में 1 करोड़ कामों અને સાથે સાથે સરકારશ્રીની સ્વર્ણિમની ગ્રાન્ટ છે એમાંથી 2 કરોડ 25 લાખના કામોને આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે। રોડ રસ્તા અને ખાસ રિસર્ફેસિંગના કામો જે છે એની વોર્ડ નંબર 13માં જરૂરિયાત હતી અને જે મેઇન રસ્તાઓ છે જે અહીંયા આગળ વારેઘડી કાપે પેચવર્ક થતું હતું અને લોકોની દુવિધા થતી હતી આવા વિસ્તારનું કામ પોપઅપ કરવામાં આવ્યું છે। વોર્ડના કાઉન્સિલરો આપણા ધર્મેશભાઈ પટેલ, જાગૃતિબેન કાકા સાથે સાથે જ્યોતિબેન પટેલ અને વોર્ડના પ્રમુખ મહામંત્રી લનિનભાઈ પોથીવાલા, મનીષભાઈ વાઘ, મનીષભાઈ પટેલ અને સૌ કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે। બધા પ્રજાજનોને ખુશીની લાગણી છે કે આ વરસાદ આવે એના પહેલાં જે રસ્તાઓની મરમ્મત કરવાની છે એ થઈ જશે અને બાકી વરસાદ પછીના કામો કરવામાં આવશે। એટલે આ શરૂઆત કરી છે સ્વર્ણિમની અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી આજે ખાતું। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી અલગ અલગ પ્રકારના કામો, ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। એની જે શૃંખલામાં આજે વોર્ડ નંબર 13માં માન્ય સીમાબેન મોહિલેશ્રીની ગ્રાન્ટમાંથી લગભગ 1 કરોડના કામો અને એના સિવાયના કોર્પોરેશનની પોતાની ગ્રાન્ટમાંથી લગભગ 1 કરોડના એટલે આશરે 2 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સમગ્ર વોર્ડ નંબર 13ના સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ એમાં જોડાયા છે, બેન પોતે પણ હાજર છે અને વધુમાં આજે બેનનો જન્મદિવસ પણ છે એટલે જન્મદિવસની પણ ખુશાલી છે। આજે આ જન્મદિવસની પણ અહીંયા ઉજવણી ઓમકારેશ્વર મંદિર ખાતે કરવામાં આવી છે। વિસ્તારના નાના મોટા જે પ્રશ્નો જે ઘણા વખતથી બાકી રહ્યા હોય, જેમાં નાણાકીય સમર્થન બાકી હોય, જેમાં ટેકનિકલ કોઈને કોઈ ભૂલને કારણે કામો ન થતા હોય, એવા કામો પણ આજે પૂર્ણ કરવામાં આવ્યા છે। નવાપુરા વિસ્તારનો 1 રોડ 2019 સાલથી જે કામ બાકી રહ્યું છે એ પણ આજે આપણે પૂર્ણ કરી રહ્યા છે। એ સિવાયના પણ ઘણા બધા એવા કામો છે કે છેલ્લા 6 મહિના વર્ષ 2 વર્ષથી એ કામોની તૈયારી થઈ રહી હતી અને કામો કોઈને કોઈ કારણસર થતા નહોતા, એ બધા જ કામો આજે બેનની ગ્રાન્ટમાંથી અને કોર્પોરેશનના માધ્યમથી પૂરા થઈ રહ્યા છે। સમગ્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને, સંગઠનની સમગ્ર ટીમને, વડોદરા શહેરના અહીંયાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું। વોર્ડ નંબર 13માં જે કામો પેન્ડિંગ હતા એના ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી વિવિધ વિસ્તારની અંદર જે કાર્યકર્તાઓની રજૂઆત હતી એ કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખી અને 1 કરોડની ગ્રાન્ટમાં ધારાસભ્યની ગ્રાન્ટની અંદર મંજૂર થયેલા છે। એ વિસ્તારને આજે અમે ખાતમુહૂર્ત કર્યા છે। જોડે જોડે વડોદરા મહાનગરના સ્વર્ણિમ ગુજરાતના કામ, એ બી 1 કરોડના કામો જે મંજૂર થયા છે। ટોટલ વોર્ડ નંબર 13માં 2 કરોડની ઉપર જે મંજૂર થયેલા હતા એનું આજે ખાતમુહૂર્ત કરી અને આવનાર ટૂંક સમયની અંદર આ પૂર્ણ કામગીરી થાય એના માટેનું એક આયોજન કરેલું છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।